नमस्कार मित्रों, हवे आपणे धोरण 10માં छठा चैप्टर में लैक्चर 13 तरफ जाइए तो उदाहरण 14 आपणे आया तो इतने शुरुआत करिए कि ओ ए लंबचौरस एबीसीडी ना अंदर ना भाग में से कोई बिंदु हो तो साबित करो कि ओ बी वर्ग वत्ता ओ डी वर्ग बराबर ओ ए वर्ग वत्ता ओ सी वर्ग था। तो आपणे आकृति दोरीए एटले थोड़ो वधारे अंदाज आवशे। अहींया जोईए दाखला तरीके आ एक लंबचौरस आप बनाई नाम आप एबीसीडी ए बी सी डी ओ चलो अंदर भाग में लेवा गमे त्या लाइ सक अई सको अहर इच्छा प्रमाण गमे त्या लाइ सक बराबर ओ बिंदु आप जनरली अहियाँ लई बिंदु ओ हम इन्हें मांगी है आप जोड़े जाइए ओ बी नो डी तो ओ बी नो डी आप जोड़िए तो आ रीते थे जो OB એટલે આ રીતે થાય અને OD એટલે આ રીતે જોડી શકાય બરાબર O બિંદુથી જોડ્યા પછી OA અને OC તો OA અને OC જોડી OA આ રીતે જોડી અને OC આમ જોડી બંને જોડે આપણે સાબિતી માટે એક થોડીક રચના કરવી પડશે એટલે O બિંદુમાંથી પસાર થતી BC અને AB ને સમાંતર રેખા આપણે દોરીએ એ રેખાનું નામ આપીએ PQ। आप वधारा रचना करी आप अपने गणतरी करने तो अहीं जोईए के चतुष्कोण एबीसीडी अथवा लंबचौरस एबीसीडी एम लखी एटले अर्थ सीधे सीधे समझाई जाए तो अहीं जोईए लंबचौरस एबीसीडी PQ समांतर BC रचो। PQ समांतर BC रची એટલે બધી બધો અંદાજ આવી જાય કે PQ જો BC ની સમાંતર હોય તો AD ની પણ સમાંતર હોય, વળી સમાંતર હોય તો આ બાજુ એટલે AB ને લંબ હોય બરોબર। એટલે આપણે આના ઉપરથી ગણતરી કરી શકીએ જે માંગી છે પ્રમાણે ગણી। માટે ત્રિકોણ પહેલા આપણે નીચેનો ત્રિકોણ ગણી કારણ કે OB અને OD તો પહેલા OB અને OD શોધવાનો પ્રયત્ન કરી તો હું અહીંયા હું ત્રિકોણ BOP ये त्रिकोण में खूणो P 90 નો આકૃતિ પરથી લખવાનો એટલે ખૂણો P 90 નો બરાબર। માટે પાયથાગોરસનું સૂત્ર શું થશે OB નો વર્ગ બરાબર જોજો OB નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા BP નો વર્ગ પરિણામ 1। એ રીતે આપણે OD શોધવું છે તો ઉપર ત્રિકોણ એનું નામ લખી ત્રિકોણ O અથવા D થી નામ આપીએ ચલો D O Q કયો ત્રિકોણ બને આમાં જો P કાટ ખૂણો હતો આ ઉપરમાં એક આ P કાટ ખૂણો અહીંયા પણ બે બાજુ Q આપણે આ ત્રિકોણ લખો D O Q તો અહીંયા હું લખું ત્રિકોણ D O Q માં ખૂણો Q બરાબર 90 तो एम कर्ण ओडी थे ओडी नो वर्ग बराबर ओडी नो वर्ग लीए तो ओक्यू नो वर्ग वत्ता डीक्यू नो वर्ग आ रीते थे परिणाम बे। चलो ओए नो ओसी नो वर्ग शोधवा जरूर पड़ से आप शोधी मूकी दी तो लखू त्रिकोण ए त्रिकोण आ बाजू त्रिकोण नाम शू तो ए पीओ त्रिकोण ए पीओ એની અંદર ખૂણો પી જ કાટ ખૂણો છે એટલે કર્ણ આપણે એક એઓ ગણીશું માટે ઓએ નો સ્ક્વેર બરાબર ચલો આ કાટકોણ ત્રિકોણમાં ઓએ નો સ્ક્વેર એટલે આ બે બાજુનો સ્ક્વેર થાય એટલે કે ઓપી નો સ્ક્વેર વત્તા એપી નો સ્ક્વેર પરિણામ 3। અને છેલ્લો ત્રિકોણ ત્રિકોણનું નામ નીચેનો ત્રિકોણ છે ડી સી ઓ ક્યુ CO Q માં ખૂણો Q 90 નો છે ખૂણો Q બરાબર 90 ભાઈ Q 90 નો હોય તો ગણતરી કરી આપણે એ પ્રમાણે આગળ કયો કર્ણ કયો થશે તો CO અથવા OC OC નો વર્ગ બરાબર આ ત્રિકોણની વાત કરું છું COQ એટલે આટલો ત્રિકોણ આમાં આ કર્ણ એટલે OQ નો વર્ગ નો CQ નો વર્ગ થશે તો OQ નો વર્ગ વત્તા
સીક્યુ નો વર્ગ પરિણામ છે હવે પરિણામ આપણને શું માંગ્યું છે OB અને OD નો વર્ગ તો OB અને OD એટલે પહેલો બીજો નો સરવાળો કરીએ તો અહીંયા લખું પરિણામ 1 અને 2 નો સરવાળો કરતો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતો ચલો જગ્યા ઓછી એટલે સરવાળો હું અહીંયા ઉપર કરું જોજો OB વર્ગ વત્તા અને OD વર્ગ તો આપણે હામે એના જવાબ લખીએ OB વર્ગનો જવાબ કેટલો હતો તો OP સ્ક્વેર પ્લસ BP સ્ક્વેર વત્તા આનો જવાબ OQ સ્ક્વેર પ્લસ DQ સ્ક્વેર તમે અહીંયા જોઈ શકો OB નો જવાબ એટલે OP સ્ક્વેર અને BP સ્ક્વેર લખ્યું મેં પછી આ OD નો જવાબ તો OD ના જવાબ કહેતા OQ અને DQ એટલે એ પણ અહીંયા લખ્યું આટલું લખ્યા પછી હવે ધ્યાન રાખવાની વસ્તુ છે અહીંયા જે બદલવા જેવું છે દાખલા તરીકે આ OP અને OQ નું બદલવાની જરૂર નથી એમ ના એમ રાખી તો OP સ્ક્વેર એમ ના એમ રાખો બરાબર અને આ OQ સ્ક્વેર પણ એમ ના એમ રાખો કારણ કે આ આપણે જે રચના કરી એ બાજુ બદલવાની જરૂર નથી ઓલરેડી આ ત્રિકોણમાં આવે છે બાકીની બદલીએ તો આપણે શું કહી શકીએ તો ચલો આકૃતિમાં જુઓ BP ની જગ્યાએ આ BP નું જેટલું માપ હોય એટલું CQ નું માપ હોય કારણ કે સમાંતર દોર્યું છે આ આખો લંબચોરસ હતો તો સામ સામેની બાજુ સરખી થાય એટલે તમે સીધે સીધા કહી શકો જેટલું BP નું માપ હોય એટલું CQ નું થાય એટલે BP ની જગ્યાએ લખું CQ નો સ્ક્વેર બરાબર વત્તા આ DQ એટલે કે આ DQ નું માપ છે એટલું AP નું હશે એટલે AP નો સ્ક્વેર હા તમે આનું કારણ લખી શકો અહીંયા કે BP બરાબર CQ અને DQ બરાબર AP આટલું સમાન છે તે હવે આપણે લાવવાનો જવાબ શું છે OA સ્ક્વેર તો OA ની બાજુ કઈ હતી જો OP અને AP આમાં OP અને AP નજીક લઈએ એટલે પહેલી બે ઓટોમેટિક નજીક આવી જાય તો અહીં લખું OP સ્ક્વેર વત્તા એની જોડે આવી લખું AP સ્ક્વેર એટલે હવે શું વધ્યું CQ સ્ક્વેર વત્તા OQ સ્ક્વેર OP વત્તા AP શું થાય અહીં જો OP સ્ક્વેર ને AP સ્ક્વેર એટલે OA સ્ક્વેર તો આ બેના બદલામાં OA સ્ક્વેર લખાશે વત્તા CQ નો OQ અહીંયા જો CQ અને OQ ભલે સરવાળા ક્રમ આગળ પાછળ હોય પણ એ બેના વર્ગનો સરવાળો એટલે OC વર્ગ તો આપણને માગ્યું તો શું OB વર્ગ વત્તા OD વર્ગ બરાબર આવું આવું જોઈએ તો ગણતરી થઈ ગઈ આ રાઇડરમાં માત્ર માત્ર પાયથાગોરસનો સૂત્ર છે જો ખાલી બદલાવ ક્યાં થાય અહીંયા હામ હામેની બાજુ બદલવાની થાય રાઇડર એટલે હાવ સિમ્પલ રાઇડર થઈ જાય એકદમ સહેલી છે અને યાદ રહે એવી છે તો ધ્યાનથી લખી દેજો ચલો હવે સ્વાધ્યાય 6.5 એટલે કે આપણો છેલ્લો સ્વાધ્યાય આવ્યો તો એના પ્રશ્નો જોઈએ પ્રશ્ન 1 નીચે ત્રિકોણની બાજુ આપેલ છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે એ નક્કી કરો જે કાટકોણ ત્રિકોણ હોય એના કર્ણની લંબાઈ શોધો તો હું તમને બધાને ગણી આપતો એ ગણી આપું બાકીના તમારે ગણવાના એક જેવા છે ગણતરી એટલે તો અહીંયા પ્રેક્ટિસ માટે તમે ઉપયોગ કરજો પહેલો હું તમને ગણી આપું તો લખીએ જવાબ ધ્યાન શું રાખવાનું સૌથી મોટી બાજુ અને એનો વર્ગ પહેલા અલગ કરી દેવાનો કાટકોણ ત્રિકોણ કેવી રીતે ખબર પડે પાયથાગોરસનું પ્રમેય અને એનો પ્રતિપ્રમેય આપણે જાણીએ છીએ કે સૌથી મોટી બાજુનો વર્ગ એ નાની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો હોય એટલે કે એના પ્રતિપ્રમેય ઉપરથી ગણી શકાય તો આપણે આ ત્રણ રકમો આપી હોય ભલે પહેલા હોય વચ્ચે છેલ્લે હોય ત્રણમાંથી ગમે તે જગ્યાએ સૌથી મોટી બાજુ હોય એનો વર્ગ પહેલા કરી દેવાનો તો આપણે 25 નો વર્ગ કરીએ એટલે હું પહેલી જ ગણતરી કરું છું અહીંયા જોજો કે 25 નો વર્ગ એટલે કે 725 બરાબર આપણે લખી દીધી પહેલા પ્રશ્નની ગણતરી કરું છું 25 નો વર્ગ એટલે 725 પરિણામ પછી નાની બે બાજુ એટલે 7 અને 24 આપણે એનો વર્ગ જોઈએ તથા 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ એટલે કે 7 નો વર્ગ થશે 49 વત્તા 24 નો 577 એટલે કે આ બંનેનો ટોટલ થશે
625। परिणाम बे, तो परिणाम एक अने बेने नो जवाब सरखो हो तो आप एवं कही सकिए परिणाम एक अने बे पर थी, परिणाम एक अने बे पर थी एम कही सकाय के 25 नो वर्ग बराबर 7 नो वर्ग वत्ता 24 नो वर्ग छे, એટલે આવ સાબિત થાય છે કે બંનેના વર્ગ સરખા થાય છે ટોટલ। માટે પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ આવું લખતા ન ફાવો તો તમે સીધો 6.9 પરથી એમ લખો તો ચાલે, કારણ કે 6.8 પાયથાગોરસનો પ્રમેય, 6.9 એનું પ્રતિપ્રમેય, એટલે પ્રમેય 6.9 પરથી એમ લખો તો ચાલે। પ્રતિપ્રમેય મુજબ 25 સેમી ની બાજુ ની સામેનો ખૂણો, સામેનો ખૂણો કાટખૂણો થાય, કાટખૂણો હોય। ચલો કાટખૂણો હોય ખબર પડી, ત્રિકોણમાં એક કાટખૂણો હોય એટલે કાટકોણ ત્રિકોણ કહેવાય। માટે આ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે, કાટકોણ ત્રિકોણ બનાવે છે એમ લખો તો ચાલો, ત્રિકોણ બનાવે છે, કાટકોણ ત્રિકોણ બનાવે છે નક્કી થઈ ગયું। જો કાટકોણ હોય તો કર્ણ શોધો, માટે કર્ણ ની લંબાઈ 25 સેમી છે, એટલે સૌથી મોટી બાજુ હોય એ જ કર્ણ કહેવાય, તો અહીંયા કહી શકાય માટે કર્ણની લંબાઈ 25 સેમી છે। એટલે આ પ્રમાણે પદ્ધતિસર ગણતરી કરવાની, મેં પહેલો એકલો ગણી આપ્યો, બાકીના તમારે ગણવાના, બરોબર। તમે ગણતરી કરશો તો કદાચ 13 એટલે આ છેલ્લું પાયથાગોરસનો પ્રમેય કાટકોણ થશે, આ બે નહીં થાય, પણ તોય તમે ટ્રાય કરજો, બરાબર। એટલે કે જવાબ સરખો ના આવે તો અહીંયા લખવાનું પરિણામ એક અને બે પરથી હોય નોટ ઇક્વલ કરવાનું, કે સરખું નથી માટે કાટકોણ નથી એમ સીધે સીધું થઈ જાય, અને કાટકોણ હોય તો આ રીતે પદ્ધતિસર લખવું પડે અને તમારે કર્ણ બતાવવો પડે, તો બાકીના તમે જાતે ગણી દેજો। ચલો પ્રશ્ન બે જોઈએ, તો ત્રિકોણ PQR માં ખૂણો P90 નો, એટલે આપણે ત્રિકોણ PQR દોરીએ એમાં ખૂણો P90, થોડોક મોટો ત્રિકોણ દોરું તમને મજા આવે માટે, ત્રિકોણ PQR માં ખૂણો P90 અને MQR ઉપરનું એવું બિંદુ છે કે જેથી PM લંબ QR થાય, એટલે આપણે PQR માં P90 નો ખૂણો થાય એ રીતે આકૃતિ દોરીએ, કે P90 નો ખૂણો QR અહીંયા નામ આપી, અને MQR ઉપર એવી જગ્યાએ લઈએ કે PM લંબ થાય એની સાથે, તો અહીંયા 90 નો ખૂણો બનાવે એ રીતે M બિંદુ લઈએ, મતલબ બંને બાજુ 90 ના ખૂણા બનાવે। તો સાબિત કરો કે PM નો વર્ગ એટલે આ બાજુનો વર્ગ એ બે બાજુના ગુણાકાર જેટલો થાય, એટલે RM અને QM ના જેટલા થાય। તો એના માટે આપણે પેલા પ્રમેય 6.7 નું વિધાન યાદ કરવું પડે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા પરથી કાટખૂણાવાળા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો બનતા બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને પરસ્પર પણ સમરૂપ હોય છે, બરોબર। તો એના આધારે આપણે લખી શકીએ, એટલે સીધે આપણે જવાબ લખો કદાચ એમ કહી શકીએ કે R ત્રિકોણ નું નામ લખીએ, ત્રિકોણ આર એમ પી ઉપરનો ત્રિકોણ સમરૂપ ત્રિકોણ પી એમ ક્યુ, સેના આધારે લખ્યું તો પ્રમેય 6.7 પરથી। તમને 6.7 નું વિધાન યાદ હોવું જોઈએ કે કર્ણ ઉપર વેધ દોરવામાં આવે તો આ ત્રિકોણ આખા ત્રિકોણ સાથે સમરૂપ હોય, આ નીચેનો ત્રિકોણ પણ આખા ત્રિકોણ સાથે સમરૂપ હોય, અને આ ત્રિકોણ પણ પરસ્પર સમરૂપ હોય છે આ રીતે, તો બરોબર। તો અમે છેલ્લા વિધાન આધારે લખ્યું કે આર એમ પી સમરૂપ પી એમ ક્યુ। હવે આનો આપણે ગુણોત્તર લખવાનો, તો અહીંયા ધ્યાન રાખીશું પી એમ નો સ્ક્વેર છે તો આપણે ડબલ વખત બાજુ લખવાની એમ, તો પહેલા આપણે પી એમ થી લખીએ, એટલે છેલ્લા બે અક્ષર લખીએ તો અહીંયા છેલ્લા બે અક્ષર લખવા પડે, તો અહીંયા હું લખું પી એમ તો છેદમો ક્યુ એમ, બરાબર। અહીંયા પી એમ ઉપર આવે તો અહીંયા પી એમ નીચે આવવું જોઈએ, એટલે પહેલા બે અક્ષર પી એમ તો આના પહેલા બે અક્ષર એટલે આર એમ, બરોબર। હવે પીએમ ને તમે આ બાજુ લાવો આના ઉપરથી તો ગુણાકાર શું થાય, પી એમ સ્ક્વેર, તો અહીંયા થશે ક્યુ એમ ગુણ્યા એમ આર, ક્યુ એમ ગુણ્યા આર એમ લખો, એમ આર લખો,
तो क्यूएम गुणिया एमआरआई आटली साबिती थाय आपणे खाली बे ज वाक्यनो अने आना 3 માર્ક્સ હોય તમારે ધ્યાન શું રાખવું પડે તમને આ સિદ્ધાંત યાદ હોય તમે ત્રિકોણ સમરૂપ લખી શકતા હોય તો આ બે ફટાફટ વિધાન બની જાય એટલે આપણે પ્રમેય 6.7 નું વિધાન યાદ રાખવું પડે કે કાટકોણ ત્રિકોણનો કર્ણ પર વેધ દોરવામાં આવે તો એનાથી બનતા બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને પરસ્પર પણ સમરૂપ હોય છે એટલે મેં પરસ્પર સમરૂપ હોય એ વાક્ય બતાવી દીધું બરાબર એના ઉપરથી આ રીતે લખી શકાય પ્રશ્ન 3 જોઈએ તો આકૃતિમાં એ બી ડીમાં ખૂણો એ 90 એટલે તમને આકૃતિમાં ખૂણો એ 90 નો આપેલો છે એસી લંબ બીડી એટલે એસી બીડી ઉપર લંબ છે તો સાબિત કરો કે આ ત્રણ વિધાન સાબિત કરવાનો આ ત્રણ વિધાન સાબિત કરવા માટે આપણે ત્રિકોણો લઈએ કે આ ત્રિકોણ આખા ત્રિકોણ સાથે સમરૂપ હોય નીચેનો ત્રિકોણ આખા ત્રિકોણ સાથે સમરૂપ હોય પરસ્પર સમરૂપ હોય એટલે ત્રણેય ગુણોત્તર આપણને મળી જાય પણ ભૂલ ના પડે એ માટે થી અને ખૂણા ધારી લઈએ દાખલા તરીકે તમને ખબર આ ત્રિકોણ એ બી ડી એમાં એ 90 નો એટલે આ તો 90 નો સિમ્બોલ કરી દઈએ ચલો બી નું માપ એક્સ ધારીએ તો ડી નું માપ 90 માઇનસ એક્સ કહેવાય બરોબર એ રીતે આમાં એક્સ આ 90 અને દાખલા એક્સ આ 90 તો પછી અહીંયા 90 માઇનસ એક્સ થશે આટલો ટુકડો અને અહીંયા 90 માઇનસ એક્સ અહીંયા 90 એટલે આટલું એક્સ થશે એટલે આના ઉપરથી ખૂણો લખવામાં આપણને ભૂલ ના પડે તો પહેલા આપણે ગણતરી કરીએ એ માટે સૌપ્રથમ ચલો પહેલું વિધાન આપણે AB લેવું છે AB કઈ બાજુમાં આવે કયા ત્રિકોણમાં આવે નીચેના તો નીચેનો ત્રિકોણ આખા ત્રિકોણ જોડે જોઈ લઈએ આપણે તો અહીં હું લખું કે ત્રિકોણ નીચેના ત્રિકોણનું નામ પહેલા લો ABC સમરૂપ ત્રિકોણ હવે ખૂણા જોઈ લખીશું ચલો નીચેના ત્રિકોણમાં A નું માપ 90 ઓછા X આખા ત્રિકોણમાં D નું માપ છે એટલે આપણે પહેલા D લખવું પડે નીચેના ત્રિકોણમાં C કાટખૂણો જુઓ આ નીચેના ત્રિકોણમાં C કાટખૂણો તો આખા ત્રિકોણમાં A કાટખૂણો અહીંયા C છેલ્લે મતલબ અહીંયા A છેલ્લે આવશે હવે આખા ત્રિકોણની અહીંયા ABC નીચેનું નામ આવી ગયું આખા ત્રિકોણમાં નામ શું હોય ABD A અને D ગોઠવાઈ જાય B બાકી છે તો B વચ્ચે લખી દઈએ સમરૂપ છે કદાચ લખવું જ કહી શકાય પ્રમેય 6.7 પરથી હવે આના ઉપરથી આપણે ગુણોત્તર લખતી વખતે ધ્યાન રાખીશું એ બી વર્ગમાં ગયો છે તો એ બી ડબલ વખત લખવાનું તો અહીંયા એ બી પહેલા લો માટે એ બી અપોન પહેલા બે અક્ષર છે તો પહેલા બે અક્ષર એટલે બી ડી ડી બી લખો કે બી ડી લખો ચાલે એનો વાંધો ના આવે હવે અહીંયા એ બી નીચે રાખીશું તો ઉપર આવશે તો મતલબ એ બી એટલે છેલ્લા બે અક્ષરો તો અહીંયા હું છેલ્લા બે અક્ષર લખું એ બી તો હવે છેલ્લા બે અક્ષર એટલે બી સી થાય તો આના ઉપરથી સાદરૂપ શું બને એટલે અહીંયા ગુણોત્તર નીચે લખી દઉં કે માટે AB અહીંયા લાવ તો AB નો સ્ક્વેર બરાબર BD ત્યાં જાય એટલે કે BD BC તમને શું માંગ્યું BC BD એટલે થઈ ગયું BC BD લખી અથવા BD BC લખી ગુણાકારમાં આગળ પાછળ લખીએ તો ચાલો પણ ચલો માંગ્યું છે એવું લખીએ એટલે કે BC ને પહેલા રાખીએ આપણે ગુણ્યા આ BD ને જોડે સાઈડમાં મૂકી દઈએ એટલે કે BD એટલે આપણી પહેલી સાબિતી અહીંયા પૂરી થઈ જાય ખાલી ત્રિકોણની સમરૂપતા લખીને ગુણોત્તર લખ્યો એવી રીતે આ એસી તો અહીંયા ધ્યાન રાખી એસી કે આપેલી વચ્ચે તો મતલબ આ બે ત્રિકોણ લેવા પડશે નાના ત્રિકોણ તો એ બે ત્રિકોણ લખવા હોય ત્રિકોણનું નામ નીચેના ત્રિકોણનું નામ એબીસી લખી દઈએ એબીસી સમરૂપ ત્રિકોણ હવે આના ઉપરથી ઉપરના અક્ષરો જોઈએ તો નીચેના ત્રિકોણમાં એ નું માપ 90 ઓછા એક્સ ઉપરના ત્રિકોણમાં ડી નું માપ તો એના જોડે અહીંયા ડી લખી દઈએ આ નીચેના ત્રિકોણમાં B નું માપ X તો ઉપરના ત્રિકોણમાં A નું માપ X તો અહીંયા X એ લખી દઈએ અને નીચેના ત્રિકોણમાં C કાટખૂણો ઉપરના ત્રિકોણમાં પણ C કાટખૂણો છે પાછળ લખી શકાય પ્રમેય 6.7 તો આની અંદર આપણે AC ની જરૂર AC ને આપણે બનાવીએ પહેલો ત્રીજો અક્ષર એટલે કે AC તો અમો પહેલો ત્રીજો અક્ષર એટલે છેદમાં શું થશે DC બરાબર અહીંયા એસી નીચે રાખવાનું છે એટલે એસી અહીંયા લખું છેલ્લા બે અક્ષર તો અમે છેલ્લા બે અક્ષર એટલે બીસી મતલબ એસી ને અહીંયા લાવીએ તો શું બને એસી નો વર્ગ બરાબર માગ્યું છે બીસી અને ડીસી તો બીસી એમ ના એમ ગુણ્યા ડીસી એટલે કે આ બીસી લખ્યું એની જોડે ડીસી મૂકી દીધું એટલે તમારા બીજી સાબિતી પણ પૂરી ચલો જો રાઇટર હાઉસ એટલે છે ખાલી ત્રિકોણ લખવાના અને ત્રીજાની વાત કરીએ આપણે અહીંયા
AD स्क्वायर मांग्यो छे, AD स्क्वायर એટલે આ ત્રિકોણ ની જોડે આખો ત્રિકોણ લેવો પડે, તો આપણે પહેલા ત્રિકોણ નું નામ લખી, ત્રિકોણ ઉપરના ત્રિકોણ નું આનું નામ ADC સમરૂપ ત્રિકોણ, હવે અક્ષરો જોઈએ, ઉપરના ત્રિકોણ માં A નું માપ x, આખા ત્રિકોણ માં B નું માપ x, એટલે અહીંયા હું B લખી દઉં, ઉપરના ત્રિકોણ માં ઉપરના ત્રિકોણ માં D નું માપ 90 ઓછા x, તો આખા ત્રિકોણ માં ડી નું માપ જ 90 ઓછા x એટલે d વચ્ચે આવશે, d બરાબર d, અને ઉપરના ત્રિકોણ ની અંદર c કાટખૂણો, આખા ત્રિકોણ માં a કાટખૂણો, તો bda થશે, જેના આધારે લખી તો પ્રમેય 6.7 પરથી, ચલો ગુણોત્તર લખી, આપણે જરૂર ad ની છે તો ad ડબલ વખત રાખીશું, માટે પહેલા બે અક્ષર એટલે કે ad, તો અહીંયા પહેલા બે અક્ષર એટલે bd બરાબર, અહીંયા નીચે લખી દઈએ AD મતલબ છેલ્લા બે અક્ષર, તો અહીંયા છેલ્લા એટલે CD, તો AD અહીંયા લાગે તો શું વધે, AD શું થાય, AD નો સ્ક્વેર બરાબર, AD નો સ્ક્વેર BD અને CD માંગે તો BD આગળ લખી આપણે કે BD ઇન્ટુ CD, એટલે આપણી ત્રીજી સાબિતી પણ પૂરી, ભલે ત્રણ વિધાન સાબિત કરવાના આપ્યો પણ ત્રણે ત્રણ કેટલો સહેલો છે, જો તમને સમરૂપતા લખતો આવડે ત્રિકોણ ની તો એના ઉપરથી ગુણોત્તર ફટાફટ લખી શકાય, અને એ ભૂલ ના પડે એ માટે થઈ તમારે ખાસ ધ્યાન શું રાખવાનું, મેં લખ્યું એ પ્રમાણે ખૂણા લખી દેવાના, x તો x, 90 x તો 90 x, આ કાટખૂણો તો આખો કાટખૂણો, આ બાજુ કાટખૂણો, તમારે ક્યારે ભૂલ નહીં પડે, ખૂણા ફટાફટ લખી શકશો, ચલો પ્રશ્ન ચાર સમજીએ, સમદ્વિ બાજુ ત્રિકોણ ABC નો ખૂણો C 90, તો સાબિત કરો કે AB² એટલે 2AC² થાય, તો આપણે કાટકોણ ત્રિકોણ દોરવો છે પણ પાછો સમદ્વિ બાજુ, તો અહીંયા જોજો દાખલા તરીકે આપણે આ ત્રિકોણ દોર્યો, એમાં કયો ખૂણો કાટખૂણો બતાવવાનો, તો C ખૂણો પહેલા લખી દીધો, અહીંયા લખી દઉં A અને B એટલે AB કર્ણ, પાછો સમદ્વિ બાજુ શબ્દ વાપર્યો છે તો કર્ણ તો સૌથી મોટો હોય, મતલબ તમારે AC અને BC બે સમદ્વિ બાજુ લેવી પડે, તો આની સાબિતી આ રીતે થશે કંઈક કે ત્રિકોણ ABC માં ખૂણો C બરાબર 90 માટે AB કર્ણ છે, AB કર્ણ છે અને કર્ણ સૌથી મોટી બાજુ હોય, તથા કઈ બે બાજુ સબ આપવી, તો AC બરાબર BC છે, એમ સમજી બાજુ આપે છે માની લઈએ, ઓ પાયથાગોરસ ના સૂત્ર પ્રમાણે લખી તો ખૂણા સી ને હોમે ની બાજુ કર્ણ, એટલે અહીંયા લખાય કે AB કર્ણ છે, તો AB નો વર્ગ એટલે કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગ નો સરવાળો, એટલે મતલબ AC નો વર્ગ વત્તા BC નો વર્ગ, સેના ઉપરથી લખ્યું કારણ લખો લખી શકાય પ્રમેય 6.8 ઉપરથી કે ખૂણો સી ને એવું, તો સી ની હામે ની બાજુ કર્ણ કહેવાય, એટલે આ રીતે લખી શકાય, તો ચલો આપણે માપ લખીએ, આ AB ભલે એમ ના એમ લ્યું, AB નો સ્ક્વેર, AC પણ એમ ના એમ રાખીએ કારણ કે AC ની આપણે જરૂર છે ત્યાં, અહીંયા BC ના બદલામાં અહીંયા જો AC BC બે સરખું છે, તો BC ના બદલામાં AC લખી શકાય AC નો સ્ક્વેર, તો અહીંયા શું થશે, માટે AB સ્ક્વેર કૌંસ છોડી દઈએ, તો અહીંયા AC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર, એટલે કે AC અને AC બે AC થાય, તો અહીંયા લખી શકાય માટે AB સ્ક્વેર બરાબર 2AC સ્ક્વેર, તમારી સાબિતી આટલી માંગેલી છે, ટૂંકમાં પાયથાગોરસનું સૂત્ર છે, કદાચ અહીંયા કૌંસ છોડી દીધા હોય તો આ વાક્ય પૂરું થઈ જાય, ત્રણ લીટીમાં સાબિતી પૂરી થઈ જાય છે, સહેલામાં સહેલો પ્રશ્ન આ પરીક્ષામાં પૂછાશે એવી ગણતરીથી તૈયાર કરજો અને લખજો, પ્રશ્ન પાંચ જોઈએ, તો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC માં AC બરાબર BC બે બાજુ સમાન આપેલ છે, વળી AB નો વર્ગ એટલે 2AC નો વર્ગ આ શરત આપેલ છે, તો સાબિત કરો કે ત્રિકોણ ABC કાટખૂણ ત્રિકોણ છે, મતલબ હાલ જે આપણે પ્રશ્ન 4 સોલ્વ કર્યો ને એનું આ પ્રતિવિધાન કહેવાય, તો આપણે આના ઉપરથી આકૃતિની જરૂર નથી, સીધે સીધું ગણી શકીએ, તો જે શરત આપી એના ઉપરથી લખીએ, આપણને શું આપેલું છે AB² બરાબર 2AC² તો આપણે AC નું ડિવાઇડેશન આ રીતે કરી શકીએ 2AC² એટલે AC² + AC² બે વખત અલગ અલગ લખી શકાય, પછી આ AC² એમ ના એમ રાખીએ અને આ AC ના બદલામાં અહીંયા તમને કીધું છે AC અને BC સરખા છે,
तो एसी ना बदला मु बीसी लखी दो बीसी स्क्वेर। हाँ कारण तुम कही सको कारण एसी बराबर बीसी रकम आपेलू छू एटले लखी। हवे जो कोई पण त्रिकोण मो बे बाजू ना वर्गो नो सरवाळो त्रीजी बाजू ना वर्ग जेटलो थाय तो माटे पायथागोरस ना प्रतिप्रमेय मुजब पायथागोरस ना प्रतिप्रमेय मुजब प्रतिप्रमेय आटलू आखू लखी एम जगह कदाच प्रमेय 6.9 मुजब लखो तो चाले। प्रतिप्रमेय मुजब ए बी ए कर्ण छे अने तेनो सामेनो खूणो सामेनो खूणो सी ए काटकोण छे अथवा काटखूणो छे जे बाजूनो वर्ग बाकीनी बे बाजूना वर्गोना सरवाळा जेटलो थतो तो ए बाजू कर्ण कहेवाय तो एना हामेना खूणाने काटखूणो कहेवाय। અને ત્રિકોણમાં એક કાટખૂણો થાય માટે આખો ત્રિકોણ માટે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે એમ કહેવાય બરોબર। આ રીતે સાબિતી છે ટૂંકમાં પ્રમેય સોરી પ્રશ્ન ચારની હતી એ જ પ્રમાણે પ્રશ્ન પાંચની સાબિતી છે તો ધ્યાનથી સમજી લો અને લખી દેજો। चलो प्रश्न छ समझिए। समबाजु त्रिकोण एबीसी नी दरेक बाजुनो माप 2a छे तो एना दरेक वेधनो माप शोधो એટલે કે દરેક વેદ શોધો। આકૃતિ દોરી આપણે અહીંયા એના આધારે સમજી સમબાજુ ત્રિકોણ કીધો છે એનો મતલબ ત્રિકોણ ની ત્રણેય બાજુ સરખી છે એવો આપણે એક ત્રિકોણ લઈએ એબીસી એની દરેક બાજુનો માપ 2a આપેલો છે સમબાજુ છે એટલે ત્રણેય બાજુ સરખી જ થાય 2a तो एना दरेक वेधनो माप शोधो एटले तमे चाहे आ वेध गणो अथवा आनी पर दोरेलो वेध गणो का तो आम वेध दोरेलो ए गणो तो आपणे समबाजु त्रिकोणनो क्षेत्रफळनो सूत्र अने वेधनो सूत्र नवमा धोरणमां शीखी गया हता तो डायरेक्ट वेधनो सूत्र लखी के समबाजु त्रिकोण एबीसी नो वेध तो वेद शोधवानुं सूत्र कयुं रूट थ्री बाय टू गुण्या बाजू क्षेत्रफल के तो रूट थ्री बाय फोर गुण्या बाजू नो वर्ग थाय अने वेद के तो रूट थ्री बाय टू गुण्या बाजू तो आपणे अहींया लखी रूट थ्री बाय टू गुण्या बाजू तमने बे ए आपेली छे एटले बे तमे आ रीते उड़ाड़ी शको तो जवाब मळे रूट थ्री ए बराबर एटले आपणे वेद दरेक वेदनुं माप आ रीते लखी शकीए माटे दरेक वेद बराबर रूट थ्री ए थाय। आ रीते प्रश्न सोल्व थाय छे बराबर। अत्यार सुधीनो आपणे अहींया राखीए छे नेक्स्ट आगळना लेक्चरमां जोईशुं।